હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે. ભાજપની પસંદગીમાં નિયમો નેવે મૂકવામાં આવ્યા છે. પાલિકા પંચાયતોની ટિકિટોમાં સગાવા જોવા મળ્યો છે. ભાજપે ટિકિટો માટે 3 નિયમો બનાવ્યા હતા, જેમાં પાલિકા પંચાયતોની ટિકિટોમાં સગાવા જોવા મળ્યો છે. જિલ્લા અને નગરપાલિકામાં ખુલ્લેઆમ સગાવાર થયો છે. રાજેશ ચુડાસમાએ પોતાના સગાઓને ટિકિટ મોકલી આપી છે, જ્યારે રાજેશ ચુડાસમાએ વેવાઈના દીકરાને ટિકિટ આપતા વિવાદ સર્જાયો છે. રાજેશ ચુડાસમાએ વેવાઈના દીકરાને ટિકિટ આપતા હાલ વિવાદ સર્જાયો છે. વેવાઈ રાજેશ ડાભીના પુત્ર કલ્પેશને ઉના નગરપાલિકામાં ટિકિટ આપવામાં આવી છે, જ્યારે 60થી વધુ વયના શારદાબેન પટેલને પણ ટિકિટ અપાઈ છે. અમદાવાદ જિલ્લા પંચાયતમાં 64 વર્ષીય વિનોદ પટેલને ટિકિટ આપવામાં આવી છે. ઉનાના પૂર્વ એમએલએ કાળુ રાઠોડને તેમજ પુત્ર પુત્રી અને ભાઈને તેમજ પત્નીને ટિકિટ મળી છે. ભાજપની પસંદગીમાં નિયમો નેવે મુકાયા છે. પાલિકા પંચાયતોની ટિકિટોમાં સગાવા જોવા મળ્યો છે. જિલ્લા અને નગરપાલિકામાં ખુલ્લેઆમ ભાજપે સગાવાત કર્યો છે. ભાજપે ટિકિટો માટે 3 નિયમો બનાવ્યા હતા, જેમાં સગાવાત જોવા મળ્યો છે.